છાણિયું ખાતર અને એની પાસે છાસ અને ગૌમૂત્ર નાખી પાછા પાંદડા હોય તો નાખવાના, નહીં તો થોડી થોડી માટી નાખી દેવાની અને પછી જ આને પાણી આમાં કાયમી માટે આપવાનું. અને તાજું છાણ, ગૌમૂત્ર, છાસ અને ગોળ એનું મિશ્રણ કરી અને એ તમે દર પીએચ સાથે આપો અને શ્રેષ્ઠતમ ઉત્પાદન આવશે. પણ ખાતર આપવાની પદ્ધતિ આ છે અને જે ધરામૃત પીએચ તરીકે આપો એ આ રીતે આપવાનું. છાણ હંમેશા તાજું લેવો, છાસ અને ગૌમૂત્ર જૂનું હોય તો ચાલે, ગમે એટલું જૂનું હોય છે તો ચાલે. અને બીજું કે આ કેરી ઉતાર્યા પછી તાત્કાલિક આપવું જોઈએ, કોઈ ફ્લાવરિંગ સ્ટેજે આ મૂળને ખોલાય જ નહીં. ફ્લાવરિંગ સ્ટેજે તમે જેટલા મૂળને ખોલો તો એની ઉપર અસર એની થાય. એટલે બને ત્યાં સુધી